ગુજરાત સરકાર દ્વારા બિનશેપી રોગોની સારવાર માટે નિરામય ગુજરાત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે કચ્છમાં ભુજ ખાતે વ્યાયામશાળા પીએસસીમાં શુક્રવારે નિરામય ગુજરાત મેડિકલ કેમ્પનો આરંભ કરાયો હતો આ કેમ્પની શરૂઆત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યએ શરૂઆત કરાવી હતી આ કેમ્પમાં નિઃશુલ્ક મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનક માઢકે જણાવ્યું હતું કે બિનચેપી રોગોની સારવાર માટે આ કેમ્પની ગુજરાત સરકાર દ્વારા શરૂઆત કરાઈ છે જેમાં ડેન્ગ્યુ બીપી કેન્સર આંખ સહિતના વિવિધ રોગોના નિદાનથી લઈને સારવાર કરવામાં આવશે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પણ લાભ આપવામાં આવશે અને જરૂરિયાતમંદને કાર્ડ બનાવી આપવામાં આવશે તેમજ દર શુક્રવારે યોજના અંતર્ગત દર્દીઓને સારવાર આપવામાં આવશે આ વ્યાખ્યામાં નથી આવતા કાર્ડની એ લોકોને પણ સરકારી હોસ્પિટલોમાં જે ઉપલબ્ધ સેવાઓ છે એ પૂરી પાડવામાં આવશે આ આખું ગામડામાં જે આશાબેન છે એ સીબેક ફોર્મ એક આવે છે જેમાં પ્રશ્નો પૂછીને ખબર પડે વ્યક્તિને ડાયાબિટીસ છે બીપી છે એ ફોર્મના આધારે સ્ક્રીનિંગ કરશે અને પછી દર શુક્રવારે મેડિકલ ઓફિસર કમ્યુનિટી હેલ્થ ઓફિસર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં એ રિફર કરશે જીકે જનરલ હોસ્પિટલ અન્ય સીએચસી પીએચસી દ્વારા એના નિદાન થશે પ્રાઇવેટ સંસ્થાઓમાં જરૂર પડે જે નોંધાયેલી છે પીએમજેવાયમાં ત્યાં રિફર કરવામાં આવશે કાર્ડની જરૂરિયાતવાળાને કાર્ડ નહીં હોય તો કાઢી આપવામાં આવશે સારવાર થઈ જાય પછી એનું ફોલોઅપ એને જે કંઈ દવા આપી છે એ દવા લે છે કે નહીં એ બધી જ બાબતો છે એ કમ્યુનિટી હેલ્થ ઓફિસર જે છે પીએમજેવાય અંતર્ગત એ બધું કરશે સૌથી મહત્ત્વની વાત છે આજના કેમ્પની એમાં તમામ સર્જરી મેડિસિન ગાયનેક બાળકો આંખના કાનના ગળાના બધા જ રોગોના નિષ્ણાતો અને સુપર સ્પેશિયાલિટો હૃદયના કિડનીના કેન્સરના એ તપાસ કરશે ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કાઢવાનો અમારું લક્ષ્યાંક 1000નું આજે છે સર્વરનો પ્રશ્ન નહીં હોય તો આ કાર્ડ છે એ અમે કાઢી આપવાનો પ્રયત્ન કરવાના છીએ